આ કેગના રિપોર્ટની અંદર અહેવાલો સામે આવ્યા છે અને તે વિશે જ અત્યારે ચર્ચા કરવા માટે અત્યારે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે કૈલાસદાન ગઢવી કે જેઓ કોંગ્રેસના નેતા છે અને ભાર્ગવ પરિક કે જેઓ રાજકીય વિશ્લેષક છે બંનેનું સ્વાગત છે સ્ટુડિયોમાં ભાર્ગવભાઈ જે રીતે અહેવાલ સામે આવ્યો છે સીધો જ ગુજરાત સરકારની સામે પ્રશ્નો ઊભો થાય છે કેગના રિપોર્ટની અંદર કઈ રીતે વહીવટ કરવામાં આવ્યો છે વહીવટ શું ખરેખર સુરક્ષાની દ્રષ્ટિએ બરાબર હતો જો સુરક્ષાની દ્રષ્ટિએ બરાબર હતો છતાં પણ સિંહો રેલવે જે ફાટક છે ત્યાં સુધી કઈ રીતે પહોંચી ગયા રેલવે ક્રોસિંગ સુધી કઈ રીતે પહોંચી જતા હતા કારણ કે બાઉન્ડ્રીઝ બનાવવામાં આવી અને દરેક ખર્ચો કરવામાં આવ્યો હતો ટેકનોલોજી પણ વિકસાવવામાં આવી અને આ બધા ખર્ચા પાછળ પણ સિંહો

બે હજાર ની અંદર કબ કબ એટલે સિંહના બચ્ચા કેટલા વધ્યા એના માટે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ મોટી મોટી પ્રેસ કોન્ફરન્સ કરીને એની જાહેરાત કરી એ વખતે એન્વાયરમેન્ટ ડિપાર્ટમેન્ટ અને કેન્દ્ર સરકાર સ્પષ્ટ કહ્યું હતું કે સિંહોની મુવમેન્ટને ધ્યાનમાં રાખવા માટે એમને એક ચીપ લગાડવામાં આવે જેના માટે પૈસા ફાળવવામાં આવ્યા હતા અને એની અંદર મદદમાં એફએસએલ ની મદદ લેવાનું નક્કી થયું હતું પરંતુ એ પૈસા ક્યાં ગયા એક પણ સિંહને ચીપ લાગી નહીં નહી પૈસા ક્યાં ગયા આખી સિસ્ટમ મોનિટરિંગ સિસ્ટમ ઊભી મોબાઈલ યુનિટ બનાવવામાં આવ્યું હતું ફોરેન્સિક કરવાલ દ્વારા એ યુનિટ બનાવવામાં આવ્યું બધું જ કરવામાં આવ્યું પરંતુ આખી સિસ્ટમ છે ને એ ખોરંભે પડી ગઈ જેના કારણે ખાસું એવું મોટું નુકસાન થયું અને એટલું જ નહીં પણ સિંહોની જે જાળવણી થવી જોઈએ તે ન થઈ શકી અને એશિયાટિક લાયન જે આપણે ત્યાં રેર છે એ એશિયાટિક લાયનની જાળવણી પ્રમાણમાં ઓછી થઈ છે એ બહુ નિર્વિવાદ સત્ય છે નંબર બે કે જે રીતે જંગલોની અંદર માણસનો પગપેસારો વધી ગયો છે એના કારણે સિંહો બહાર આવ્યા છે અને એમાં આ રેલવે ફાટક ઉપર જે મૃત્યુ થવા ની ઘટનાઓ બની છે અલબત્ત પહેલાં કરતાં કૂવામાં પડીને મરવાની સંખ્યા ઓછી થઈ છે એ ઘણું એક સારી નિશાની છે પણ રેલવે ઉપર પણ જે રીતે સિંહો આવ્યા છે એનું કારણ પણ આ છે ઓકે કૈલાશભાઈ શું કહેવા માંગો છો એક કોંગ્રેસના નેતા તરીકે અત્યારે આપણી પાસે કોઈ ભાજપના નેતા નથી જરૂરથી તો તેઓનો કોઈ પક્ષ આપણી સામે સામે નહીં આવે જે સત્યતા છે તે અત્યારે પણ કદાચ આપણી સામે નહીં આવે અને આર્ગ્યુમેન્ટ બી નહીં આવે પણ કોંગ્રેસના નેતા તે ઉપરાંત એક કહી શકીએ કે આગવી

લેન્ડ કોફાન જમીન રિલેટેડ જે ઇશ્યુઝ છે જી એમાં મોટે પાય ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે આમ ભ્રષ્ટાચારથી ખદબતી સરકાર કહેવાય તો ઓછું કહેવાય જી જે રીતે સરકાર બહુ જ આયોજનબદ્ધ તરીકે હતી જી આયોજનોને ખોરવી નાખે છે જી અને એક કેસમાં એના મળતિયા એનાથી જોડાયેલા યા જ્યાં ભારતીયને મોટા ભાગે પૈસા મળે છે એવા લોકોને લાભાર્થી બનાવે છે અને એને ફાયદો કરાવે છે અને મોટા ભ્રષ્ટાચારનો કી દુકાન ખોલી રાખે છે હું એક જ આપતો સમય આપજો મને બે હજાર બારતીય જનતા પાર્ટી નક્કી કર્યું કે આપણે જે કોઈ પણ જંત્રી ભાવ છે એ હર વર્ષે આપણે આપણી સિસ્ટમ ને ટીમ જોડે એનાલિસિસ કરશું કે આનો શું ભાવ હોજી શું બજારમાં જાય શું લાસ્ટ દસ્તાવેજો થયા એ પ્રમાણે જંત્રી રેટ નક્કી કરીને એ પ્રમાણે આપણે જંત્રી નક્કી કરશું પણ પાછળ જે કેગનો રિપોર્ટ છે બે હજાર બાર થી બે હજાર સત્તર બાબતમાં એ પાંચ વર્ષમાં એક ફળ પેરા જંત્રીના ભાવમાં કોઈ પણ ટાઈપનો એન્યુઅલ સ્ટેટમેન્ટ ઓફ ધ રેટ છે એનું ઇમ્પ્લિમેન્ટેશન ના કરવામાં આવે એટલે ભાવ ઘટવત જ જોઈએ ઇમ્પ્લિમેન્ટ કરવામાં ના આવ્યો હવે એનું પરિણામ સુધી બહુ ઇન્ટરેસ્ટિંગ છે ટોટલ આ પીરિયડમાં પચીસ લાખ જેવા દસ્તાવેજો રજીસ્ટર્ડ થયા ઓકે આ દસ્તાવેજ રજીસ્ટર થયા જેના રાજ્ય સરકારને રેવન્યુ મળે એક સ્ટેમ્પ ડ્યુટી રીતે અને બીજું એનું રજિસ્ટ્રેશન ફી રીતે

એવા તેર લાખ જેવા જે દસ્તાવેજ છે જેમાં સરકારે નોર્મલ કોર્સમાં કામ કર્યો સરકાર અગિયાર લાખ દસ્તાવેજો હતા જેમાં સરકારે સ્ટેટમેન્ટ ઓપરેશન નો ઉપયોગ ન કર્યો જેના કારણે રેવન્યુ લોસ થઈ એ પણ લગભગ પાંચ હજાર કરોડ જેવી છે એટલે ખરા અર્થમાં જ્યાં પાંચ વર્ષમાં

વીસ હજાર કરોડ કે પછી પચીસ હજાર કરોડ નું શું કૌભાણનું નામ અત્યારે આપવું જોઈએ કે નહીં તે પણ એક મોટો પ્રશ્ન છે આ આ એક આખો અલગ મુદ્દો છે બાવીસ હજાર નો જે સીધે સીધો રિપોર્ટ દેખાય છે એ એ રિપોર્ટની અંદર બાવીસ હજાર કરોડ દેખાય છે પરંતુ જે રીતે કૈલાસભાઈ જે રીતે વાત કરી રહ્યા છે તો એની અંદર જો આ રીતે સેગ્રીગેશન કરીને જંત્રીના ભાવો નક્કી કરવામાં આવે તો માત્ર આ રેવન્યુ ડિપાર્ટમેન્ટનું નુકસાન ગણાવી શકાય અલબત્ત મારી પાસે એના ચોક્કસ આંકડા નથી કેટલા દસ્તાવેજોની અંદર કઈ પ્રકારે થવું છે પરંતુ જે રીતે કૈલાસભાઈ વાત કરી રહ્યા છે એ પ્રકારે જો સેગ્રીગેશન કરીને જ ગણવામાં આવે તો રેવન્યુ ડિપાર્ટમેન્ટનો આ મોટામાં મોટો લોસ ગણાય અને જો આ જંત્રીના ભાવોમાં વેરીએશન દેખાડવામાં આવ્યું હોય તો એક બહુ ચિંતાનો વિષય છે કારણ કે સામાન્ય માણસે જંત્રીના ભાવ પ્રમાણે પોતાનો ફ્લેટ લેવો પડે છે તો મોટા જે બિલ્ડર છે કે જે લોકો મોટી સ્કીમ લઈને આવે છે એ લોકોને જે મોટો ફાયદો થયો હોવો જોઈએ એમની વાત ઉપરથી એવું દેખાય છે તો એ બાવીસ કરોડ ઉપરાંતનું આ મોટું એક બીજું રેવન્યુ લોસ કહી શકાય રેવન્યુ ડિપાર્ટમેન્ટની અંદર એક જંત્રીનો લોસ કહી શકાય ઓકે તો કૈલાશભાઈ હવે જ્યારે વાત કરીએ એક આ આ બધા આંકડાઓને લઈને બધી ચર્ચાઓ તો આગળ છે પરંતુ એક ગીર જંગલોની અંદર પણ છેલ્લા બે વર્ષની અંદર એકસો ચોર્યાસી જેટલા સિંહોનું મૃત્યુ થયું છે તેમાંથી જો વાત કરીએ કુદરતી રીતે તો એકસો ચાર સિંહો અને બિનકુદરતી રીતે જ્યારે આપણે વાત કરીએ છીએ એવા કેટલાક સિંહોનું મૃત્યુ થયું છે કે બત્રીસ જેટલા બિનકુદરતી રીતે ઓર એક્સિડેન્શિયલી

ગુજરાત નું ગૌરવ છે અને જો સરકાર જે રિપોર્ટ પ્રમાણે સરકાર આટલી બધી બેદરકાર હોય તો આ મામલામાં કોઈ ઇન્ટરનેશનલ સંસ્થાને પર્ટિક્યુલર ગીર ના સિંહો પૂરતો થઈ રહી છે બહુ જ છે આપણા માટે અને જો તમે પહેલા વાત કરી કે પોઈન્ટ વન ફોર પર્સેન્ટ ડિવિડેન્ડ પણ તમે જોવા જાવ કે સરકાર આજે રાજ્ય સરકારનો કરોડ રૂપિયા ઇન્વેસ્ટ કરેલા છે અને એના સામે પોઈન્ટ વન ફોર પર્સન્ટ ખાલી રિટર્ન આવતું હોય રાજ્ય સરકાર ગુડ ગવર્નન્સ કરતા તો મિનિમમ ગવર્મેન્ટ મેક્સિમમ મિનિમમ ગવર્મેન્ટ પણ નથી દેખાતી ને મેક્સિમમ ગવર્નન્સ પણ નથી દેખાતો એટલે આ અલ્ટિમેટલી તમારા મારા પોકેટ થી રાજ્ય સરકારના બજેટ ઉપર પડી રહ્યો છે અને એની અસર અલ્ટિમેટલી આપણા ડે ટુ ડે જીવન ઉપર પણ અસર પડે છે આ મુદ્દામાં યા તો સરકારી પ્રાઇવેટ સેક્ટર જેણા પાસે રાખી બેઠી જાય એને ગવર્મેન્ટ ઇન્વેસ્ટમેન્ટ અને યા તો પ્રાઇવટાઇઝેશન કરે યા એફિશિયન્સી વધારે ઓકે તો સીધો લોસ અહીંયા 7.53% જેટલો લોસ સામે દેખાય છે જી શું કહેવા માંગો છો બાર્ગોભાઈ કે જે રીતે 7.67% જેટલું વ્યાજના દરે નાણા લાવવામાં આવે છે 0.14% જેટલું રેવન્યુ મળે છે સીધો 7.53% જેટલો નુકસાન સામે આવી રહ્યું છે બિલકુલ આ સાત પોઈન્ટ ત્રેપન ટકાનું જે નુકસાન છે એ બહુ નાનો આંકડો નથી આ બહુ જ મોટો આંકડો છે સામાન્ય માણસના ખિસ્સા ઉપર એની સીધી અસર જોવા મળે છે કારણ કે જે રીતે વ્યાજ તમે આપી રહ્યા છો પીએસયુની અંદર જે તમારું ઇન્વેસ્ટમેન્ટ છે એ એ ઇન્વેસ્ટમેન્ટ બહુ જ ખોટી રીતે થયું છે કારણ કે એનું રેવન્યુ તમને મળી નથી રહ્યું અને જ્યારે આ પ્રમાણે એની સામે તમે વ્યાજ ભરી રહ્યા છો તો એ એ એ એક મોટું નુકસાન છે જેમ કે જીએનએફસીની અંદરના જે કેટલાક પ્રોજેક્ટ છે એ પ્રોજેક્ટ સદંતર નિષ્ફળ ગયા છે પ્રોજેક્ટ વાઇઝ ઓન પેપર તમને બઉ સારો લાગે પણ એ નીમ પ્રોજેક્ટ બે હજાર સોળ પછી નિષ્ફળ ગયો છે તો છેલ્લા બે વર્ષની અંદર એ નીમ પ્રોજેક્ટની અંદર પણ ખાસું એવું નુકસાન ગયું છે જે ઓર્ગેનિક તરીકાથી લોકો સુધી પહોંચવાની વાત હતી એની અંદર પણ નુકસાન કયું છે એ તો આ જીએનએફસી નું તો માત્ર મેં એક તમને ઉદાહરણ આપ્યું આવા ઘણા બધા સરકારી એકમો છે કે જેની અંદર પ્રયોગો કરવામાં આવ્યા છે અને નિષ્ફળ ગયા છે માત્ર ગાંધીનગરના સીસીટીવી કેમેરાનો પ્રોજેક્ટ જે છે તેની અંદર પણ મોટી નિષ્ફળતા મળી છે એટલે હાલત એવી છે કે ગાંધીનગરની અંદર પસાર થતા હું રાજ્યના બીજા વિસ્તારની તો વાત જ નથી કરતો માત્ર કેપિટલની વાત કરું છું એક એક્સિડન્ટ જો થયો હોય તો એની નંબર પ્લેટ પણ તમને શુદ્ધ ન દેખાય તે રીતના સીસીટીવી કેમેરાનો ઉપયોગ થયો છે છે ઉપર આના ઉપરથી આવે છે કે કેટલી હદ સુધી એની અંદર ભ્રષ્ટાચાર થયો હશે ઓકે જે રીતના આંકડા વાત કરીએ તો બે હજાર બાર થી બે હજાર સત્તર સુધીની અંદર અલગ અલગ સંસ્થાઓની અંદર ત્રીસ હજાર છસો ને બાસઠ કરોડનું રોકાણ થયું અને જ્યારે વાત કરીએ બે હજાર સોળ સત્તરની અંદર તો એક જ વર્ષની અંદર બીજા સાત હજાર એકસો ને ત્રણ કરોડનું રોકાણ થયું પરંતુ ચાર હજાર એકસો ને ચાર કરોડ સરદાર સરોવર નર્મદા નિગમને આપવામાં આવી એટલે સીધા અઠાવન ટકાની જે રકમ જે સીધી સરદાર સરોવર નગમ ને આપવામાં આવી છે પરંતુ સીધી અઠાવન ટકાની જેટલી રકમ આવી છતાં પણ અત્યારે પાણીનો પ્રોબ્લેમ પાણીની સમસ્યા તો છે શું કે એમાં જોવું પડશે કે સરદાર પટેલ ના સ્ટેચ્યુ માટે એમાંથી કેટલા રૂપિયા ફાળવવામાં આવ્યા અને કેટલા રૂપિયા ખરા અર્થમાં ત્યાં વિકાસ કાર્યમાં ઓકે એક વસ્તુ બીજી તમે એક વાસ્તુ કહી દો આ ભારતીય જનતા પાર્ટીની આ સરકાર ઓકે અને એનાથી પેલા જ બાર માં મુખ્યમંત્રી આજ પ્રધાનમંત્રી દેશના નરેન્દ્ર મોદી એમનું આખો જ રાજકીય એપ્રોચ છે ને જી ઈ માત્ર પોતાના વખાણ અ પોતાની માર્કેટિંગ કરવા માટે તમને હું 2012 13 14 માં લઈ જઈશ કે આજ નરેન્દ્રભાઈ મોદી એમ કહેતા હતા કે ગુજરાત જોડે અન્યાય થઈ રહ્યો છે કેન્દ્ર સરકારને ફંડ નથી આપતી પછી આજ ને કેગની રિપોર્ટમાં તમે જોજો કે એક જગ્યા જે ચાર ત્રણ જિલ્લાઓ છે

જે ભાવી દેશને પ્રથમથી બનવા માટે માર્કેટિંગ કરી રહ્યા હતા ત્યારે એવું બોલતા હતા કેન્દ્રમાં સરકાર જે છે જે દિલ્હીમાં સરકાર છે એ રાજ્યમાં સરકાર છે જે સરકાર એક હોય તો જેટલા ટાઈપના રેલવેના અને બીજા પરમિશન ઇન્ટરનેશનલ નેશનલ લેવલના સંસ્થા પરમિશન છે ઈમિડિયેટ મળી જાય જી હવે એના સામે આજે રિપોર્ટમાં એવું છે કે ધારીથી લઈને જી એક રોડ છે ધારી અને વિસાવદરના વેચમાં એ રોડના વેચમાં 3 વર્ષથી એક રેલવેનો અંડરબ્રિજ છે

કેટલું સફળતાપૂર્વકનો ખર્ચો છે કારણ કે જોવા જઈએ જો આંકડાઓની વાત કરીએ તો એની અંદર નિષ્ફળતા ક્યાંક ને ક્યાંક સામે આવે છે રેવન્યુ જનરેટ નથી થઈ ભાર્ગવભાઈએ પણ એ જ વાત કરી ભાર્ગવભાઈ શું કહેવા માંગો છો શું ખરેખર સરકાર એ લોકોના કામ માટે ખર્ચો કરવા માટે હોય છે વહીવટ કરવા માટે હોય છે પરંતુ જો તેનો સુયોગ રીતે અથવા તો પ્રોપર રીતે જો તેનો વહીવટ થાય તો તેની અંદરથી એક રેવન્યુ બી જનરેટ થવી જોઈએ અને જેને કારણે થયેલી રેવન્યુ ફરી વખત ખર્ચા માટે તે વાપરી શકાય પરંતુ સરકાર આ રીતે જો ખર્ચો કરતી જશે તો ધીરે ધીરે તેની અંદર વધારો થતો જશે અને દેવું ધીરે ધીરે વધતું જશે તો એક રાજકીય વિશ્લેષક તરીકે આપ શું માંગી રહ્યા છો કે આ દેવું કઈ રીતે ધીરે ધીરે ઘટે રેવન્યુ રીતે જનરેટ થવી જોઈએ દેવું ઘટે અને રેવન્યુ જનરેટ થાય એના માટેના નવા પ્રોજેક્ટ મુકવા જોઈએ એ વાત સાથે હું સંમત છું અને એ થવું જોઈએ પરંતુ કુશલ બહુ મજાની વાત તમને હું કરીશ અહીંયા આગળ કે બે દિવસ પછી લાખ કરોડો રૂપિયાની કેન્દ્ર સરકાર તરફથી ગુજરાતના વિકાસ માટે મળેલી ગ્રાન્ટના જે પૈસા છે એકત્રીસમી માર્ચે ગુજરાત સરકાર એ પાછી આપવાની છે કારણ કે વિકાસ માટે જે કેન્દ્ર સરકારે જે પૈસા આપ્યા છે એ પ્રમાણે ગુજરાત સરકાર કામ કરી શકી નથી એટલે એ ગ્રાન્ટ આખી લેબ્સ જાય છે ને એ પૈસા તમારે પાછા આપવા પડશે એ સ્થિતિ એકત્રીસમી માર્ચે આવીને ઉભી રહેવાની છે એટલે મૂળત કહેવાનો મતલબ એ છે કે વિકાસ માટેના આયેલા પૈસા વિકાસ માટે કેટલા પૈસા આવે છે એના કરતાં આવેલા પૈસાનો જ જો વહીવટ સરખી રીતે નથી થઈ રહ્યો તો એ જ મુદ્દો એક અગત્યનો છે કે આગળના બીજા કામ કેવી રીતે થશે તમારી જ્યારે ઇન્વેસ્ટમેન્ટ અહીંયા આગળ મોટા પ્રમાણમાં કરવું જોઈએ નવા પ્રોજેક્ટ્સ જે થવા જોઈએ જેના કારણે એમ્પ્લોયમેન્ટ જનરેશનની શક્યતાઓ જોઈએ પરંતુ એમ્પ્લોયમેન્ટ જનરેશનની શક્યતાઓ આના કારણે જ ઉભી નથી થતી અને એકત્રીસમી માર્ચે એક્ઝેટ આંકડો કેગની અંદર પણ નથી મૂકવામાં આવ્યો કે કેટલા કરોડો રૂપિયા કેન્દ્ર સરકાર પાસે પાછા જશે જે ગુજરાત સરકારને વાપરવા માટે આપ્યા હતા ઓકે વાત કરી કે આપણો સોળસો કિલોમીટરનો દરિયાકાંઠો છે હમ અને માર્ગો આ મુદ્દા પર એમને લખેલો છે પણ એમને ખબર છે કે છાર વાળો વિસ્તાર વધતો જાય છે છાર ધીમે ધીમે જમીન પર અંદર ખેતર બધા વિસ્તાર બગાડી રહ્યો છે એના માટે સમય સમય પણ જુદા જુદા પ્રોજેક્ટ પ્રમાણે કંટ્રોલ કરવાની કોશિશ કરવામાં આવી રહી છે પણ તમને જાણતા પાછલા બાર વર્ષથી અને કેક તો પાંચ વર્ષનો રિપોર્ટ બે હજાર બાર થી બે હજાર સત્તર સુધી આપ્યો છે સરકારે પ્રોજેક્ટ બનાવ્યા પ્રોજેક્ટ ઇમ્પ્લિમેન્ટ કરવાના વેચનો જે ગેપ છે બહુ મોટો રાખ્યો જેના કારણે સો રૂપિયાની વસ્તુ

કૈલાશભાઈ બીજી પણ એક ચર્ચાનો એક મુદ્દો છે કે જ્યારે વાત કરીએ બે બારથી લઈને તેર સુધી રોકાણ એક લાખ બે હજાર અને છસો કરોડ હતો જ્યારે એ જ આંકડો બે હજાર સોળ સત્તરની વાત કરીએ તો તે એક લાખ ઓગણપચાસ હજાર નવ્વાણું કરોડ પહોંચી ગયો છે અને એ વખતની જ્યારે આપણે વાત કરીએ નુકસાન કેટલું થયું હતું તો તે છે અગિયાર હજાર છત્રીસ કરોડ એ વખતે વાત થઈ હતી કે જે વળતર હતું તે ચાર પોઈન્ટ પંચાણુંથી છ પોઈન્ટ બ્યાસી ટકાની આસપાસ હતું મતલબ ધીરે ધીરે આંકડો રોકાણ વધી રહ્યો છે વળતરનો આંકડો ઘટી રહ્યો છે અને એ જ ક્યાંક ને ક્યાંક મોટું નુકસાન છે શું માંગો છો બાર્ગોભાઈ અને કૈલાશભાઈ આન્સર માંગી રહ્યો છું માંગો છો સૌથી પહેલા કૈલાસભાઈ ગેરવહીવટ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં કારણ તમને કેમ કહું કે ટોટલ પોલિટિકલ મોટિવેટેડ આયોજન જો ચૂંટણી હોય ત્યારે તમે ચૂંટણી સમયે જે રાજનીતિક ગેમ કરો એ બરાબર છે તો પછી ત્યારે ખરા અર્થમાં જયારે તમારો વિકાસ સત્તામાં આવી જાવ તો વિકાસ સંબંધિત કાર્યોને અને જે કંઈ તમારે ફંડ રાખ્યો છે ફંડ સાચા રીતે ઉપયોગ થાય છે કે નહીં જોવા માટે તમારે એક પોલિટિકલ મુવમેન્ટ સાથે સાથે એક ઇફેક્ટિવ મેનેજમેન્ટની પણ જરૂર પડે છે પણ તમે જોશો કે પાછલા થોડાક વર્ષોથી ગુજરાતમાં એક આઈએસ એસ ઓફિસર આખા ગુજરાતને ચલાવે છે આઈ થિંક એ રિટાયર પણ છે અને ગુજરાતમાં રિમોટ કંટ્રોલની સરકાર ચાલે છે દિલ્હીમાં બેઠા એના આખા ગુજરાતમાં એવા મુખ્યમંત્રી શો થાય છે જેમને કેવા પ્રમાણે કામ કરે જે હમણાં વાત કરી કે ફંડ અનયુઝ શું કામ મેનેજમેન્ટ નથી પરિણામલક્ષી કામ નથી કરતી સરકાર એટલે કહેવાનો મતલબ શું જે રીતે એક રાજનીતિક ઈચ્છાશક્તિથી લોક જનભાગીદારી લોકોની સેવા લોકોનો વિકાસ માટે ફંડ નો ઉપયોગ થવો જોઈએ એની જગ્યાએ માત્ર લિમિટેડ સોર્સ થી લિમિટેડ લોકો માટે ફંડ તો આવી છે કહો ફંડ આયો એનો ઇફેક્ટરી મેનેજમેન્ટ ન થયો એટલે કે રીટર્ન હોવું જોઈએ રીટર્ન ઓછું છે ઓકે ભાર્ગવભાઈ શું કહેવા માંગો છો તે વિશે જો જે રીતે ફંડ આવ્યું ને એનું ઇન્વેસ્ટમેન્ટ થવા ઉપરાંત એનું એલોકેશન જે થવું જોઈએ જે એલોકેશન બરોબર રીતે થવું નથી એ વાત સાથે હું સંમત છું ઓકે હું તમને બહુ દૂરનો દાખલો નથી આપતો એમણે જેમ કહ્યું કે કોસ્ટલ એરિયાની વાત કરી તો કોસ્ટલ એરિયામાં બહુ દૂર જવાની બી જરૂર નથી ઉપજાઉ જમીનો જે વલસાડ પાસેની જે જમીન છે જે ઉપજાઉ જમીન હતી ત્યાં આગળ સેનિટેશનના કારણે સેનિટેશનના કારણે જમીન ના પ્રમાણમાં ખારાશનું પ્રમાણ એટલું બધું હદ સુધી વધી ગયું છે અને દરિયો ધીમે ધીમે અંદર આવતો ગયો છે જેના કારણે એક દિવાલ બનાવવાની જરૂરત પડી ગઈ છે એટલે આવા ઘણા બધા વિસ્તારો છે કે જ્યાં આગળ ક્ષારવાળા જમીનની અંદર ક્ષારનું પ્રમાણ વધતું જાય છે નંબર બે તમે જેમ પહેલા કહ્યું કે અઠાવન નર્મદા યોજનાની અંદર પૈસા અપાયા છે અઠ્ઠાવન ટકા જે નર્મદા યોજનામાં પૈસા અપાયા છે એ સબકેનાલ માટેના કામ કરવા માટેના અપાયા હતા હવે સબકેનાલના જે કામો થયા છે એ સબકેનાલના કામોની અંદર એટલી ગુણવત્તા એટલી સારી નથી થઈ અને એ ગુણવત્તા એટલી સારી નથી થઈ જેના કારણે કેનાલ તૂટવાની તૂટવાના ગામડાઓ બની રહી છે ગાબડાઓ પડી રહ્યા છે અને એની સામે એવું બહાનું કાઢવામાં આવી રહ્યું છે કે ઉંદર ખોતરી ગયા છે એટલે સવાલ એ છે કે સિમેન્ટ ગોળમાંથી બને છે કે નહીં એ ખબર નથી હવે તો વિજ્ઞાન ભણ્યા પછી મને ખબર નથી કે સિમેન્ટ ગોળમાંથી બનતો હશે પણ એની વે આ ગુણવત્તાનું પ્રમાણ છે જેના કારણે કેનાલો બની નથી શકી અને અઠાવન ટકા પૈસા આપ્યા પછી પણ નર્મદાની કેનાલ નથી બની શકી સિંચાઈની માટેનો જે જે પોર્ એ સિંચાઈ માટેનું પાણી શકાયું એ પણ એક મોટી સમસ્યા છે ને આવનારા દિવસોમાં કામ કેટલી ઝડપથી થાય છે સબ કેનાલનું એ પણ અગત્યની વાત છે ઓકે બીજો એક પ્રશ્ન કે જ્યારે જોઈન્ટ સ્ટોક કંપનીઓના શેરોમાં પણ રોકાણ કરવામાં આવ્યું હતું બત્રીસ પોઈન્ટ છપ્પન કરોડનું ત્યારે બે હજાર સોળ અઠ્યાવીસ જેટલી કંપનીઝ હતી એની અંદર રોકાણ કરવામાં આવી છે જેમાંથી સાત તો એવી કેટલીક કંપનીઓ છે કે જે ઓગણીસો સાહીઠ થી ચાલી આવતી કંપની અને એમાંથી એકાદ કંપની તો કદાચ બંધ પણ થઈ ગઈ છે એવી પણ વાતો સામે આવે છે અને એ પણ આખી આખા રિપોર્ટની અંદર છે આ બત્રીસ પોઈન્ટ છપ્પન કરોડ રૂપિયાનું જે રોકાણ હતું શેર્સની અંદર એમાંથી કશું જ વળતર મળ્યું નથી એ પણ આ રિપોર્ટની અંદર છે શું કહેવા માંગો છો કૈલાશભાઈ જો સૌથી પહેલા વસ્તુ કહી દઉં ગુજરાત રાજ્યમાં જ્યારે ભારતીય જનતા સરકાર બની પછી એમનો આખા ખાસ કરી મોદીના મોદી પછી પછી એમને આખો નવ મોડલ જે નરેન્દ્રભાઈ મોડલ લોકો ગુજરાત મોડલ કહે છે હું ગુજરાતમાં નરેન્દ્રભાઈ મોડલ ની કહું છું એમાં ક્યાંક એમનો એપ્રોચ એવો હતો કે એ કોર્પોરેટ વર્લ્ડ થી ટાઈપ કરીને અને એના સોબાજીને એના જોડે બેસીને એક એવી વ્યવસ્થા ઉભી કરતા હતા જ્યાં કને ખરા વિકાસ સંબંધિત કામ થાય એ ઇન્વેસ્ટમેન્ટ રિટર્ન આવી જરૂરી નથી પણ રિટર્નના કારણે એ ઇન્વેસ્ટમેન્ટના કારણે એક ઇમેજ બિલ્ડિંગ થાય

રિવાઇઝ બજેટ એ તમે જોવા જાઓ ને તો હરફેરા જોશો કે ફાઇનાન્શિયલ મિસમેચ હોય છે એનામાં અને હું તો એમ કહું છું કે ઇવન જે આ ફેરાનો પણ બજેટ સરકારે પ્રેઝેન્ટ કર્યો છે ને એમાં જે એમણે આંકડા બતાવ્યા છે એ આંકડામાં જે રેવન્યુ મોડલ એમણે બતાવ્યો છે એ રેવન્યુ મોડલમાં જો આપણે એકત્રીસ ડિસેમ્બર બે હજાર સત્તર સુધીમાં જે સરકારે એક છત્રીસ હજાર કરોડનો એક ઇન્કમ અદર ઇન્કમ રેવન્યુ બતાવી હતી જે આ સુધી ક્યારે ગુજરાત પર જ પહેલી વાર છત્રીસ હજાર કરોડની ઇન્કમ બતાવી હતી અને એ

પછી જ ખબર પડે કે સરકાર ના આયોજનો છે એ કેટલા સાચા એ કેગ આજ કહી રહ્યો છે કેટલા સાચા કેગનો જવાબ આપવા માટે અત્યારે ભાજપમાંથી કોઈ પણ પ્રતિનિધિ આપણી સાથે આવ્યું પણ ક્યાંક છુપાઈ રહ્યા છે આંકડાઓ જાહેર નથી કરી શકતા કાં તો તેમની પાસે ચર્ચા કરવાનો હવે મુદ્દો નથી કારણ કે કે જે પણ ચર્ચાનો મુદ્દો હતો એને બહાર લાવી દીધો શું કહેવા માંગો છો ભાર્ગવભાઈ હવે અત્યારે ભાજપનું પ્રતિનિધિ નથી અત્યારે જો કોઈ હોત ભાજપનું પ્રતિનિધિ તો આપ તેમને કયો પ્રશ્ન પૂછત અને કયા રીતે તેમને મેસેજ આપે જરૂરથી કોઈ પણ પ્રતિનિધિ અત્યારે જોશે તો તેમને ખ્યાલ આવશે શું કહેવા માંગો છો જો કેગનો જે રિપોર્ટ આવ્યો છે એની અંદર ઘણી બધી વસ્તુઓ ખુલ્લી પડી છે કે સરકારે જે પ્લાનિંગ કર્યું હતું એ પ્રમાણે પ્લાનિંગ પ્રમાણે કામ થયું નથી નંબર બે કે એ પ્લાનિંગ પ્રમાણે કામ ન થવા ઉપરાંત જે મિસમેનેજમેન્ટ થયું છે એના કારણે ગુજરાતને ઘણું નુકસાન ગયું છે નંબર ત્રણ જે ઇન્વેસ્ટમેન્ટના પ્રોજેક્શન બતાવ્યા હતા ઇન્વેસ્ટમેન્ટ પ્રમાણેના એ પ્રોજેક્શનની અંદર કામ નથી થયું તો આ તમામ મુદ્દાઓની અંદર ભાજપે પોતે પણ આગળ આવીને આ બાબતનો ખુલાસો કરવો જોઈએ કે કેગનો રિપોર્ટ કેમ છે નંબર બે મહત્વપૂર્ણ બાબત એ છે કે કેગનો રિપોર્ટ એ સમયે વિધાનસભાના ટેબલ પર મૂકવામાં આવે છે કે જ્યારે વિધાનસભાનો આખરી દિવસ હોય એટલે જે દિવસે એના પછી કોઈ ચર્ચા થઈ શકે નહીં સત્ર પૂરો થવાનો છે હા અને ત્યાં સુધીમાં જ્યારે બીજું સત્ર મળે ત્યાં સુધીમાં આખી વાત ભૂલાઈ ગઈ હોય છે તો આ જે આખી ઘટના છે એની ઉપર માત્ર થોડા દિવસ મીડિયાની અંદર થોડો ચર્ચા થયા પછી આ સમગ્ર ઘટના ભૂલાઈ જવાની છે તો આ મુદ્દાઓને ક્યાંક જાગતા રાખવા પડશે અને ફરી આવનારા દિવસોમાં સરકારે પણ આ દિશામાં વિચારવું પડશે જેથી કરીને નવા કેગના રિપોર્ટ ની અંદર પણ જે ફિગરના વિન્ડો ડ્રેસિંગ થઈ રહ્યું છે એ વિન્ડો ટ્રેસિંગ થવાનું બંધ થઈ શકે ઓકે કેલાશભાઈ જે રીતે કીધું કે છેલ્લો દિવસ હતો અને ત્યારે કેગનો રિપોર્ટ આવ્યો ત્યાર પછી સત્ર 9 સ્ટાર્ટ થશે અને તે વખતે આવશે ટુકની ટુક જણાવી દો કે આપ કઈ રીતે આગળના સમયની અંદર પણ સરકારને આ વસ્તુ વિશે ચર્ચામાં રાખતા રહેશે શું કે માંગો છો ટુકમાં કેલાશભાઈ આપની પાસે જી અમે ગ્રાસરૂટ અમારા વિરોધ પક્ષના નેતા સ્પી પરિસ્થિતિ સ્પષ્ટ બધા મુદ્દાઓ ગામડામાં રૂશમાં લઈ જાશું લોકોથી લઈ ઓકે હવે એક એક જ સિંગલ વિન્ડો ડિઝાઇનની વાત કરું એમની કે 14 ફાઇનાન્સ કમિશન એમ કીધું કૈલાશ સમય ઓછો છે આપણી પાસે એટલે આપણે ચર્ચા અહીંયા પતાવી પડશે તો ધન્યવાદ કૈલાશ અને બારગો આપણી સાથે જોડાવા બદલ અને ચર્ચામાં જોડાવા તો દર્શક મિત્રો હવે આ જોવાનો આવે છે કે કેગ નો રિપોર્ટ તો સામે આવી ગયો અને છે તે પણ જે શત્ર હતું તેના છેલ્લા દિવસે પરંતુ આવનારા સમયની અંદર કોંગ્રેસ આ મુદ્દાને લઈને કેવી રીતે સરકારની સામે અપીલ કરે છે અને જે સરકાર દ્વારા વહીવટ કરવામાં આવ્યો છે તેનો જવાબ સરકાર કઈ રીતે આપે છે તે પણ એક મોટો પ્રશ્ન સામે આવશે દર્શક મિત્રો હાલની ચર્ચામાં આટલું જ ફરી વખત મળીશું નવા ટોપિક સાથે નવી ચર્ચા સાથે હાલ પૂરતી રજા આપશો નમસ્કાર